રામ મबारक માં સબિલ માં મત પાણી બનાવવા વાસ્તે સેમ સની પ્યોર હની નો 10 kg સે 50 kg નો કેન अवेलेबल છે દોસ્તો આપ લોકો પ્યાર અને રિસ્પોન્સ ના સબબ અમે 1000 સબસ્ક્રાઇબર તક પહોંચી ગયા છે અને 50000 નો અચીવમેન્ટ ઘણો કરીબ છે તો પ્લીઝ અગર ફર્સ્ટ ટાઈમર વિડિયો dekh રહ્યા છે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીય બેલ બટન પર હિટ કરીય આપ કન્ટિન્યુ વિડિયો દેખો છો નેજી સુધી સબસ્ક્રાઇબ નથી કરો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીય કેમ કે એક એક સબસ્ક્રાઇબર અમારી તાકાત છે અને અમને ફાયદો મળે છે शुक्रिया દોસ્તો ના ના યાર બેન્ડ ભરવું છે દુકાનનું અને હાથ ટાઈટ છે બસ આ મહિનાના એન્ડમાં તને વાપસ કરી દઈશ શું થયું કેમ પરેશાન છો હા યાર કામકાજ ઠંડુ છે એમ નથી કે માર્કેટમાં કામ નથી સામે જોહરભાઈ પાસે સેમ આઈટમ છે પણ એને ફુરસદ નથી મળતી અને મારી શોપ પર તો પૈસા આવે બી છે તો ખબર નહીં કહાં જાય છે જો મેં તમને કહું છું હુકૂક અદા કરો નમાઝ પાબંદીથી પઢો દુઆ કરો રિઝકનો અપનાર ખુદા છે અશરા મુકબિલ છે બાવા સાહેબની ખુશી છે કે આ અયામમાં સગલા નોહા અને અવિલની ઇબાદતમાં મશગુલ રહે દુનિયાના કામોમાં નહીં તમે શોપ પે સ્ટીકર લગાવી દીધું છે કે આ તારીખ સે આ તારીખ તક શોપ બંધ રહેશે દિમાગ ખરાબ છે તમારું રેટના પૈસા એકસો ઉધાર માંગીને ભરી રહ્યો છું અને નેક્સ્ટ મંથ જેટલું સેલ થશે એના સે એનો કરજ ઉતારી દઈશ અને તમે શોપ બંધ કરવાની વાત કરી રહ્યા છો વો બી નો દિવસ વાસ્તે મારું જોરભાઈ શરીરનું કામ નથી કે એસરાબાદ સબ કવર કરી લઈશ મેં ઓર લોસમાં ચલો જઈશ તમે આ સબ વાતો સુનીને આવો છો ને મને મત બતાવ્યા કરો મારા સર્કલ માં અકબર યુઝર કોઈ શોપ બંધ કરી રહ્યો તમારી જિંદગી માં તમારો આ સર્કલ ઘણો ખરાબ છે સગલા નેગેટિવ અને ગલત તસવ્વુર વાળા છે અને સગલા ફેરિયર પોતાની જિંદગી માં તો સક્સેસ ના થયા અને જે રિસ્ક કમાવા અને બરકત ના રસ્તાઓ પર તો ના ચલા અને પોતાની નાખાબિયા બેનો ફ્રસ્ટ્રેશન અને ઠીકરો બીજા પે ફોરે છે હું દિન ભર જ નેગેટિવ વાતો કરતા રહી છે पोताना दिल ना उबाला निकाले शे मैं साफ कही रही छू अगर तमने मारा से सच्चो अने गहरो प्यार हो तो आ वर्ष दुकान बंद राखो अने कबलल वक्त हुसैन ने जिक्र में शामिल था सो मने यकीन छे के जो इल्म ना दाना तमे तनावल कर सो अने इबादत कर सो तो तमने वो फायदो कर से जो आ आयाम में दुकान पे पसीरो बनावी ने भी नहीं थे फिरोज सकीना से बेइंतहा प्यार करता था अने एना मजबूत फैसला ने કહીએ તસ્લીમ કરી લીધો યાર મારા સર્કલમાં સી કોઈ ભી નથી મે કોનો સાથે રહીશ અને થાળમાં કોનો સાથે બેઠીશ જો મારી એક વાત માનજો ગોર સે ઝિકર ને સુનજો અને કોઈ ના ભી થાળમાં બેસી જાજો ઘણા લોકો દુબઈ ગયા છે કોઈ ના ને કોઈ ના થાળ ખાલી જ હશે બેઠી જાજો મે પૂછીસ કે તમને આજે શું સુની નાયા કમાલ ની ઝિકર થી યકીનન એવી એવી ચીજ સુનવા અને જાણવા ને મળી અને ફિરોઝ જે ઝિકર સુનીને આયા હતા સકીનાને બતાવવા લાગ્યા સકીના એને ઓર સમજાવતા એક એક ખરાબ સોબત પાક વિસ્તારમાં બેસવા લાગા અરે મેં પહેલા દિવસ નર્વસ હતો કે કોના થર્ બેઠીશ ફિર એક ખિદમત ભાઈએ મને એક થર્મ બેઠાયો એના બે મેમ્બર દુબઈ ગયા છે બાકીને રજા ના થઈ તો આ વર્ષ રોતા ગયા એ સગલા એમની વાતો કરે છે અને સગલા મોટા બિઝનેસમેન છે અને કેવી રીતે આ મકામ પર પહોંચ્યા એની જિકરો કરે છે શખિના આજે અમારા થાલમાં એક શેખ સાહેબ હતા એની વાતો ઘણી ઇમ્પ્રેસિવ હતી અરે આવો આવો મિયા સાહેબ અમારા નસીબ જો આજે આપ અમારા થાલમાં અરે ના ભાઈ મે તો નાનો અદના ગુલામ છું શેખ સાહેબ આપ દુબઈ દુબઈથી ગયા ના ભાઈ ભાઈ રઝા ના આવી મારા દીકરા અને એના વાઈફ ને રઝા આવી ગઈ થી અરે શેખ સાહેબ આપને બી ચાલા જાવ છો ના ભાઈ જે કઈ છે એ રઝા છે રઝા પર તો સગલું ડિપેન્ડ છે રઝા યાની બાવાસની ખુશી અને બાવાસની જેમાં ખુશી હોય એ અમલ તો વાજિબ છે ઘણા વાસ્તે રીતે ના ભાઈ મેં તો એમ માનું છું કે બસ પોતાને ખુશ કરવાને યા લોક દેખાયમાં કે બીજા સગલા જઈ રહ્યા છે અને મેં ના જાઉં તો શું ઇમેજ બનશે એવા જવા કરતા तो ना जाऊ बेहतर सही फरमाओ जो साहब अरे लास्ट ईयर तो आप कुर्सी पे बैठता था आपना पाऊ में तकलीफ थी माशाल्लाह आ वर्ष कुर्सी मुकी दी थी कोई ऑपरेशन करवायो अरे ना भाई ये तो कमालिस थई गयो घनु इलाज करायो एलोपैथी नु तकलीफ थी पन फिर एक भाई ये थाल में सजेस्ट करो कि आप एक बार एलोपैथी मुकी ने नेचुरोपैथी नो ट्रीटमेंट कराओ जे जगह વોનો ક્યોર નેચરોપેથી કરી દે છે અને મને ડૉક્ટર સકીનાબેન લોથિયાનો કોન્ટેક્ટ આપવું કમાલનો ટ્રીટમેન્ટ છે એનો કોઈ બી બોડી પેન જોઈન્ટ પેન ફ્રોઝન શોલ્ડર કી મોટી મોટી બીમારીનો બી ક્યોર નેચરોપેથી કરી દે છે અને બીમારી રિવર્સ થઈ જાય છે અને કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં શું વાત કરો છો એમ મારા અમ્મીને બી પ્રોબ્લેમ છે ભાઈ અશારામાં એનાથી ઘણું આરામ રહેશે

સોહબતનો ઘણો જ ફરક પડે છે હવે તમને મને બતાવો કે દોસ્તો શું વાતો કરતા હતા તમારા અને આ સગલા શું વાતો કરે છે ફિરોઝમાં બદલાવ આવવા લાગો ઇલ્મના દાના તનાવલ કરતા અને એને અમલમાં લાવવા લાગા નમાઝમાં પાબંધ થયા ઇલ્મ અને ઇબાદતનો શોખ વધતો ગયો સકીના આજે જિકર સુનતા વખત એક ચીજનો અહેસાસ થયો અને એક ચીજની મારે ફત કે કેમ જવાલભાઈ સેમ આઇટમ વેચે છે પણ એના કામમાં એટલી બરકત છે એ સગલા હુકુક અદા કરે છે જેનાથી એને બરકત થઈ છે આજે મેં એક નિયત કીધી છે કે હવે એથી સગલા હુકુક કરીશ અને ખેરમાં ખર્ચ કરીશ અને પાબંદી સાથે ઇલ્મ અને જીકરની મસ્જિદ અટેન્ડ કરીશ શુક્ર લીલા અલહમદુલ્લા મારી આ કોશિશ અને નિયત અને દુઆથી કે તમે તમારા ખરાબ સોબત સે નિકાલીને એક પાક સોબતમાં લઈ જાઓ ઇલ્મ તમે પઢો સક્સેસફુલ લોગોની લાઈફ શીખ લો સહી કહો છો હવે મેં જે હવે સાથે વખત સકીના ઘણા ખુશ થા આ નો દિવસમાં ફિરોઝીએ ઇલ્મના દાના તનાઉલ કીધા નોહા અને ગમની ઈબાદત કીધી જિંદગીને દેખવાનો એક નયા ની ટોફીક થઈ અને એનો અસર પોતાના બિઝનેસમાં નજર આવવા લાગો અને સાથે સાથે પોતાની લાઈફમાં એની રિયલિટી પૂરી ચેન્જ થઈ ગઈ સર્કલ ચેન્જ થઈ ગયા જે એના બિઝનેસમાં પોઝિટિવ ગાઈડ કરતા અને ઇબાદત અને કામમાં ઘણી બરકત થઈ સકીના કહાતા કોલ કરી રહ્યો છું કેવાડનો અરે સોરી મોબાઈલ ચાર્જ પે હતો અરે જલ્દી સે મને તમારો મારો અને મોઈઝનો પાસપોર્ટ અને આઈટીએસની કોપી સેન્ડ કરો કરાચી ની રજા આવી ગઈ છે ફ્લાઇટ ની ટિકિટ બુક કરાવું છે સકીના આજે ઘણા ખુશ હતા કે એક વર્ષ પહેલા એની મહેનતીએ ફિરોઝને એક સહી રાસ્તા પર લાવીને ઊભા કીધા અને આજે ફિરોઝને એ બરકાત અને ટોફિક થઈ કે એ પૂરી ફેમિલી સાથે અશરા મુબારકા કરાચીમાં કરી રહ્યા છે તો દોસ્તો આવા ફિરોઝ આપના મોહલ્લામાં બી હશે એવા કઈ ફિરોઝભાઈ છે જેને ટોફિક થઈ અને કહા સે કહા પહોંચી ગયા પણ એના લીધે વો પ્લેટફોર્મ પે ઊભા ના રહ્યા બલકે ઇબાદત અને ઇલ્મના બારકશમાં

પ્લીઝ આપ વીડિયો દેખી રહ્યા છો સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ અમારી તાકાત છે શુક્રિયા દોસ્તો